હીરાની ઓફિસો શરૂ થવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજે દશેરાના શુભ પર્વ ઉપર ડાયમંડ બોર્સના ના નવસો ત્યાંસી હીરાના વેપારીઓએ પોતાની ઓફિસોમાં કુંભ સ્થાપના કરી હતી જેમાં ભાજપ સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મંત્રી દર્શના જરદોષ ઉપસ્થિત રહ્યા હતા સુરત ડાયમંડ બુર્સમાં હીરાની ઓફિસો ધમધમતી કરવાની દિશામાં આજે દશેરાના પાવન દિવસે પહેલું પગલું માંડવામાં આવ્યું છે આજે સુરત મુંબઈના નવસો ત્યાંસી હીરાના વેપારીઓએ સુરત ડાયમંડ બુર્સની પોતાની ઓફિસોમાં કુંભ ઘડાની સ્થાપના કરી હતી આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કુંભ સ્થાપના કરવા પહેલા હીરાના વેપારીના પરિવારોએ પરંપરાગત રીતે કળશ યાત્રા નીકાળી હતી સહકારી ક્ષેત્રના વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટ અને વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ તરીકે વિશ્વ પ્રાપ્ત સુરતના હાજોદ ખાતે નિર્માણ કરાયેલા સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટનનું રિવર્સ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે આજે ચોવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ દશેરાના શુભ દિને સવારે શુભ મુહૂર્તમાં સુરત ડાયમંડ બુર્સ

પાંચ હજારથી વધુ લોકો જોડાયા હતા સત્તરમી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિધિવત રીતે સુરત ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા ભવ્યાથી ભવ્ય ઉદઘાટન સમારોહની વિગતો હવે પછી વિધિવત રીતે જણાવવામાં આવશે આજે દશેરાની ખૂબ ખૂબ શુભકામના આજે દશેરા પર સુરતે ઇતિહાસ રચ્યો છે અને સુરત ડાયમંડ બુથ દ્વારા એક સાથે એક હજાર લોકોએ સામૂહિક રીતે અહીંયા કુંભઘડો મૂકીને શુભ શરૂઆત કરી છે આજે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે સપનું છે ભારતને નંબર વન બનાવવાનું અને ભારતની નંબરની સાથે વિશ્વની અંદર વૈશ્વિક ઓળખ મળે એના માટે ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું યોગદાન ખૂબ મોટું છે એને ધ્યાનમાં રાખીને આપણે આત્મનિર્ભર ભારત અને આવનારા કર્તવ્યકાળની અંદર એક સરસ મજાની શરૂઆત કરી છે સત્તર ડિસેમ્બરે જ્યારે પ્રધાનમંત્રીશ્રીએ આ મોટા ભવ્ય જે દુનિયાનું નંબર વન હીરાબુઝ બનવાનું છે એનું ઓપનિંગ કરવા આવે તે પહેલાં બધી ઓફિસો ધમધમતી થઈ જાય અને કસ્ટમ ક્લિયરન્સ સાથે દરેક પ્રકારની જેમિન જ્વેલરી અહીંયા હીરાના રો મટીરિયલથી માંડીને હીરાનું કટિંગ પોલિશિંગ માંડી દરેક વસ્તુનું લે વે થાય એના માટેની વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે સામૂહિક રીતે ખૂબ બધા લોકો સાથે મળીને આજે એક દિશા તરફ વિકાસ તરફ આગળ વધી રહ્યા છે અને કર્તવ્યકાળમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે બધાને જ ખૂબ ખૂબ શુભકામના